આપણે નક્કી કર્યું હોય છે કે મને આ અંક મળે તો ક્યારેક મળે પણ અને ક્યારેક ન પણ મળે આ વાત થઈ શક્યતાની કે પાસા ઉપર એક થી છ અંક નોંધાયેલા છે તો એક થી છ અંક માનો કોઈ એક અંક જ આપણને મળે છે પણ એ કયો અંક મળશે તે આપણે કહી શકતા નથી અવલોકન પત્રક ઉપર આપણે જોઈએ કે પાસા પરનો એક અંક આપણને કેટલી વખત મળ્યો

પાસા પરનો અંક ચાર આપણને કેટલી વખત મળ્યો વિશ્વજિતભાઈ બે વખત તેની પણ નોંધ કરીએ પાસા પરનો અંક પાંચ આપણને કેટલી વખત મળ્યો છે ભૂમિકા બેન જોરથી બોલો ત્રણ વખત તેની પણ નોંધ કરીએ પાસા પરનો અંક છ આપણને કેટલી વખત મળ્યો છે હિમાની બેન પાંચ વખત મળ્યો છે તો આપણે જોઈ શકીએ કે કયો અંક કેટલી વખત મળ્યો છે અને આપણે એ નક્કી નથી કરી શકતા કે કયો અંક કેટલી વખત આપણને મળશે તો આ પણ એક પ્રકારની શક્યતા જ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બે પ્રવૃત્તિઓ કરી અને પ્રવૃત્તિઓ દ્વારા આપણે સમજ્યા કે તક એટલે શું પેલી પ્રવૃત્તિ આપણે જોઈ સિક્કો ઉછાડવાની તેમાં બે તક રહેલી હતી કઈ બે તક રહેલી હતી સિક્કો ઉછાડ્યો

છપાયેલા અથવા તો નોંધાયેલા એક થી છ અંક તો એક અંક આવે તો બે ત્રણ ચાર પાંચ અથવા તો તો આ બે આપણે આપણે કરી અને હવે આગળ વધીએ સંભાવના તરફ સૌથી પહેલા સંભાવના એટલે શું અહીંયા આપણે પહેલાં વાત કરી તકની કે આવું થાય પણ ના પણ થાય અથવા તો ક્યારેક ક્યારેક આવી ઘટના વિશે આપણે ચોક્કસ કહી શકતા નથી પણ જ્યારે આપણે કહી શકીએ કે આ ઘટના કે પ્રક્રિયા આટલી વખત થવાની શક્યતા રહેલી છે તો તેને આપણે કહીશું સંભાવના આપણે સિક્કો ઉછાળવાની પ્રવૃત્તિ કરી તો તેમાં કાં તો હેડ આવ્યું કાં તો ટેલ આવ્યું આ બે સિવાય કોઈ શક્યતા રહેલી છે વિશ્વજીતભાઈ ના ના કાં તો હેડ આવે કાં તો ટેલ આવે આ સિવાય બીજી કોઈ શક્યતા રહેલી નથી આપણે માત્રની વાત કરીએ કે હેડ આવવાની શક્યતા કેટલી તો આપણે જોઈએ કે સિક્કો ઉછાળીએ તો બે તક રહેલી છે કાં તો હેડ કાં તો ટેપ એમાંથી આપણે શું જોઈએ છે તો કે હેડ એકના છેદમાં બે એટલે કે એક દુત્યાંશ એટલે કેટલું એક દુત્યાંશ એટલે કેટલું પલક બેન અડધું આપણે જોઈ શકીએ કે સિક્કો ઉછાળતી વખતે

અહીંયા આપણી પાસે કુલ કેટલા અંક છે છ અંક છે અને આપણે માત્ર એક અંક પડે એવી શક્યતા ગોતવી છે તો આપણી શક્યતા કેટલી થશે ઇન્દાબેન છ ભાગ્યા એક ઇન્દાબેન નું કેવું છે છ ભાગ્યા એક બેન એક ભાગ્યા છ એટલે કે એક ના છેદમાં છ એક ષષ્ઠાંશ કેમ કે આપણે એક અંક લેવો છે અને છેદમાં કુલ કેટલા અંક છે છ અંક તો અહીંયા આપણી પાસે કોઈ પણ એક અંક મેળવવાની સંભાવના

તો તેની શક્યતા હોય છે એક આમ આપણે જોઈએ તો કોઈ પણ ઘટના બનવાની સંભાવના હંમેશા શૂન્ય અને એકની વચ્ચે જ હોય છે કાં તો શૂન્ય હોય જો કોઈ જ ઘટના ચોક્કસ રીતે બને તો એ ઘટનાની સંભાવના એક અને જો તે ઘટના બનવાની જ ન હોય તો એ ઘટના બનવાની શક્યતા સંભાવના એટલે શૂન્ય તો અહીંયા આપણે જોઈએ કે સિક્કો ઉછાળવામાં હેડ અને ટેલ બંનેની સંભાવના અડધી અડધી રહેલી છે એટલે કે શૂન્ય અને એકની વચ્ચે પાસો ફેંક્યો તો એમાંથી કોઈ પણ એક મળવાની શક્યતા પણ એકના છેદમાં છ ભાગની છે એટલે કે એક સષ્ટાંશ તો એ પણ શૂન્ય અને એકની વચ્ચે છે સિક્કો ઉછાળવામાં હેડ અને તેલની સંભાવના સરખી સરખી આપણે જોઈએ એક દુતીયાંશ અથવા તો એક દુતિયાંશ પરંતુ ક્યારેક એવી ઘટનાઓ પણ હોય છે કે જે એક સરખી બનતી નથી હોતી કોઈ ચોક્કસ ઘટનામાંથી આપણે બીજી ઘટનાની વાત કરીએ તો અમુક ઘટના વધુ વખત પણ થતી હોય અને અમુક ઘટના ઓછી વખત પણ થતી હોય તો આની સમજ માટે આપણે દડો પસંદ કરવાની પ્રવૃત્તિ અહીંયા આપણી પાસે બોક્સમાં ગુલાબી દડા અને ચાર સફેદ દડા છે આપણે જોઈ શકીએ છીએ આ બોક્સમાં કુલ બાર દડા રાખ્યા છે એમાંથી આપણે આંખ બંધ કરી અને કોઈ એક દડો પસંદ કરવાનો છે એક પછી એક આપણે દડો પસંદ કરશું આંખ બંધ રાખીને અને પછી આંખ ખોલીને જોશું કે કયા રંગનો દડો આવ્યો છે અને સાથે સાથે અવલોકન પત્રક ઉપર આપણે તેની નોંધ કરતા તો પ્રવૃત્તિની શરૂઆત કરીએ તો આપણે પ્રવૃત્તિની શરૂઆત કરીએ શૈલેષભાઈ થી શૈલેષભાઈ આંખ બંધ કરો પસંદ કરો એક દડો કયો કલર આવ્યો છે સરસ અવલોકન પત્રક પર આપણે તેની નોંધ કરીએ હવે ભૂમિકા નો વારો ભૂમિકા બેન પસંદ કરો દડો દડો કયો કલર છે ભૂમિકા સફેદ આવ્યો છે સરસ હવે વારો આવે છે નિકિતાબેન નો આંખ બંધ કરો નિકિતા બેન પસંદ કરો દડો કયો કલર છે પિંક એટલે કે ગુલાબી એના માટે આપણે અવલોકન પત્રક પર નોંધીએ પી સરસ હવે વારો આવે કિંજલબેનનો આંખ બંધ કરો કરો અને દડો પસંદ કયો કલર આવ્યો છે સફેદ એટલે કે અવલોકન પત્રક પર નોંધીએ ડબલ્યુ હવે ઈંધાબેન નો વારો ઈંધાબેન આંખ બંધ કરો કરો એક દડાની પસંદગી કયો કલર આવ્યો છે પિંક અવલોકન પત્રક પર નોંધીએ કિશનભાઈ હવે તમારો વારો આંખ બંધ કરો અને એક દડો પસંદ કરો કયો કલર આવ્યો છે પિંક અવલોકન પત્રક પર નોંધીએ સરસ હવે રાહુલભાઈનો વારો રાહુલભાઈ આંખ બંધ કરો અને હવે દડો પસંદ કરો બોક્સમાંથી કયો કલર આવ્યો છે વ્હાઈટ વ્હાઈટ નોંધ કરીએ વિપુલભાઈ આંખ બંધ કરો અને હવે દડો પસંદ કરો કયો કલર આવ્યો છે પિંક તેની પણ નોંધ કરીએ અહીંયા આપી દો બોક્સ મને ચાલો હવે આ બાજુ આપણે જોઈએ જીગરભાઈનો વારો આંખ બંધ કરી દો જીગરભાઈ અને દડો પસંદ કરો કયો કલર આવ્યો છે ફરી પિંક આપણે દસ અવલોકનોની નોંધ કરી છે આપણે આ દડા પસંદગીની પ્રવૃત્તિ કરી છે તેના અવલોકનની નોંધ આપણે અવલોકન પત્રક પર પણ કરી છે તો આપણે જોઈએ અવલોકન પત્રક ઉપર જોતા આપણે જોઈ શકીએ છીએ કે કયો કલર સૌથી વધુ વખત પસંદ થયો છે કોણ જવાબ આપશે રાહુલભાઈ કલર સૌથી વધુ વખત પસંદ થયો છે પિંક કલર કેટલી વખત પસંદ થયો છે વખત પસંદ થયો છે હવે વાત કરીએ વ્હાઈટ કલરની કે વ્હાઇટ કલર કેટલી વખત પસંદ થયો છે જીગર વાઇટ કલર ચાર વખત ખૂબ સરસ વાઇટ એટલે કે સફેદ કલર ચાર વખત પસંદ થયો છે અહીં આપણે નમૂના પૂરતા દસ પ્રયત્ન કર્યા છે જેમાં આપણને ગુલાબી કલર એટલે કે પિંક કલર વધુ વખત મળ્યો છે કોઈ મને કહેશે કે શા માટે પિંક કલર વધુ વખત મળ્યો છે કિશનભાઈ પિંક કલર વધારે પિંક કલર વધારે હતા પલકબેન

અથવા તો એવું પણ બની શકે કે જ્યારે પણ આપણે દડો પસંદ કરીએ તો બધી વખત વાઈટ દડો પણ આવી શકે પરંતુ જ્યારે આપણે આપણા પસંદગીના ક્રમ જે આપણે દસ રાખ્યા છે એને આપણે વધારીએ કે વીસ વખત પસંદ કરીએ ચાલીસ વખત પચાસ વખત કે સો વખત તો જેમ આપણે પ્રયત્નોની સંખ્યા વધારશું તેમ આપણો જવાબ વધારે ચોક્કસ થશે અને જે કલરના દડા વધુ હશે તે વધુ વખત પસંદ થશે અને જે કલરના દડા ઓછા હશે તે ઓછી વખત પસંદ થશે સરસ બાળ મિત્રો આપણે સંભાવનાની પણ પ્રવૃત્તિ કરી લીધી અને તેના અવલોકન પરથી પ્રશ્નોના જવાબ પણ આપણે નક્કી કરી લીધા તો આમ આપણે તક અને સંભાવના વિશે આજે શીખ્યા અને પ્રવૃત્તિ પણ કરી આભાર